वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળી રહેલા બધા ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં નીલકંઠ પ્રભુની વન વિચરણની કથાને લખે છે કોઈક જગ્યાએ ભગવાનને એવા સાધુ મળે છે કે જેને સાધુ કહેવા કે ન કહેવા પૃથ્વી ઉપરના ભાર સમાન હતા તો કોઈક જગ્યાએ ભગવાનને ગોપાલ યોગી જેવા સિદ્ધ જેના ચરણમાં શિષ્ય બની સામે ચાલીને બેસવાનું ભગવાનને મન થાય કેવા હતા ગોપાલ યોગી જેને ભગવાન સિવાય બીજી કોઈ આશા નહોતી માઈક સુખમાંથી ઉદાસ હતા આ યાદ રાખ્યું હોય ને આ બબ્બે લીટી યાદ રાખી હોય ને તો પણ ઘણું છે એ પ્રભુ વિચરણ કરતા કરતા બંગાળમાં શિરપુર નગરમાં સિદ્ધ વલ્લભ નામના રાજા એને ત્યાં પધાર્યા ઉંમર તો નાની છે પણ મહારાજનો ત્યાગ અને વૈરાગ્યની છટા અદ્ભુત છે રાજાને એમ થયું મેં ઘણા બધા સિદ્ધોને સેવ્યા છે સાચવ્યા છે જોયા છે જાણ્યા છે પણ આના જેવા સિદ્ધ તો નથી જોયા કોઈ એક નાના સાધુ ગોપાલદાસ હતા રાજાએ એને ભલામણ કરી કે ગોપાલદાસ આ બાલુડા બ્રહ્મચારી છે ને એને સેવવી એને રાજી કરી લો તમે એનું ધ્યાન રાખજો એની બરાબર સરભરા થાય કારણ કે હું રાજા છું અખંડ એની સાથે એની સામે રહીને ધ્યાન ન રાખી શકો પણ તમે શિષ્ય ભાવે આ સંત આ નાના બ્રહ્મચારીની સેવા કરો એનું ધ્યાન રાખો મહારાજે પણ ગોપાલ યોગીને સહર્ષ સ્વીકાર્યા કાલે આપણે વાત સાંભળી ગોપાલ યોગી કેવા હતા એ વાત આપણે કાલે ખાસ સાંભળી ભગવાન કેવા પાત્રને પોતાથી નજીક લઈ છે પોતાની સેવામાં રાખે છે સેવા કરવાનું ક્વોલિફિકેશન ભગવાનની પાસે રહેવાનું ક્વોલિફિકેશન બીજા શબ્દમાં કહીએ તો ભગવાનને રાજી કરવાનું ક્વોલિફિકેશન એવું જ કહેવાય ને શું છે તો કાલે આપણે એક સરસ વાત સાંભળી હવે ભગવાન શ્રીહરિની કેવી સેવા કરે છે એણે બધું જ હોયું જાણ્યું અને છેલ્લે બહુ સરસ આપણે વાત સાંભળી હરિ ગુરુ શુદ્ધ જાનત એકા એ શેષો મે વિવેકા હરિ ગુરુ શુદ્ધ જાનત એકા એ શે બુદ્ધિ મેં વિવેકા ધર્મનિષ્ઠ ગુરુ ત્યાગે જે હા ધર્મનિષ્ઠ ગુરુ ત્યાગી જે હા તાકે કરહી સેવા તે હા તાકે કરહી સેવા તે હા ધર્મમાં જે નિષ્ઠ છે જેનું જીવન ધર્મમય છે અને પાછા ત્યાગી છે ઉપરથી ત્યાગ છે અને અંતરમાં વૈરાગ્ય છે ધર્મની નિષ્ઠા જેણે ધારણ કરી છે એવા સાધુની સેવા કરી લેવી જોઈએ આવું ગોપાલદાસ માનતા હતા એટલા માટે શુદ્ધ ગુરુને હરિ એટલે ભગવાન સમાન જાણી એની સેવા કરવી આવી એણે દ્રઢતા બુદ્ધિમાં કરેલી સદગુરુમાં જ્યાં સુધી જીવને ભગવાનના દર્શન નથી થતા ત્યાં સુધી યાદ રાખો એ જીવ ને ક્યારેય પણ મૂર્તિમાં શ્રીમદ ભાગવત તો ત્યાં સુધી કહે છે ભગવાનનો ઉચ્ચ કોટીનો એકાંતિક કોટીનો નો મુક્ત હોય છે ને સુનિ ચેવ સ્વપા કેચ પંડિતહ સમદર્શિન એને તો જળમાં સ્થળમાં સમગ્ર જગ્યામાં ભગવાનના દર્શન થાય છે દરેક જગ્યાએ એને ભગવાનની મૂર્તિની ઝાંખી થાય છે ભારતના ઇતિહાસની સત્ય ઘટના એકનાથ મહારાજ કાવડમાં પાણી ભરી ક્યાં ગંગોત્રી ક્યાં હિમાલય ક્યાં ઉત્તર ભારત આજનો કાવડમાં પાણી ભરી ખંભા ઉપર ઉપાડી શિષ્યો સાથે ચાલ્યા શેના માટે આપણે ત્યાં બહુ મોટો મહિમા છે હિન્દુ સંસ્કૃતિને તમે જાણો તો એટલો મોટો મહિમા છે કે ગંગાજીનું ગંગોત્રીથી પાણી લઈ અને ખંભે ઉપાડીને પદયાત્રા કરી રામેશ્વર ભગવાનનો જો અભિષેક કરવામાં આવે દક્ષિણમાં રહેલા ત્યાં ઉત્તરનો ખૂણો અને રામેશ્વર દક્ષિણ ખૂણામાં દક્ષિણ ખૂણામાં રહેલા રામેશ્વર ભગવાનનો અભિષેક કરે તો શાસ્ત્રમાં લખ્યું ભગવાનની મોટામાં મોટી સેવા છે એકનાથ શિષ્યો સાથે કાવડમાં પાણી લઈ ખંભે ઉપાડી નીકળ્યા છે અડધા કરતા વધારે પંથ કપાયો છે અને રસ્તામાં એક ગધેડો તળફડે છે જમીન ઉપર હા અજયભાઈ તળફડે છે જમીનમાં કોણ માણસ નહીં કોણ એકનાથ પોતાની કાવડ હતી ને નીચે મૂકી એમાં ગંગા જળ હતું પેલા ગધેડાને પાવા લાગ્યા શિષ્યો ખીજાયા અરે ગુરુ મહારાજ આ પાણી કોના માટે છે આટલી બધી મહેનત કોના માટે કરી છે શું આ ગધેડાને પાવા માટે કરી છે ઠપકો આપવા લાગ્યા એકનાથ કંઈ બોલ્યા નહીં હસતા હસતા શું કહે ખબર છે બસ મને તો આમાં મારો રામેશ્વર દેખાય છે જો મારો રામેશ્વર મારા ગંગાજીના જળને આના દ્વારા સ્વીકારવા ઈચ્છતો હોય તો હું શા માટે ન આપું તમે ન આપતા પોતાની કાવડમાં રહેલું બધું પાણી એને પાઈ દીધું સાધુમાં જેને સદગુરુમાં જેને ભગવાન નથી દેખાતા એને સદગુરુ કરવા જ ન જોઈએ પણ કરીએ છીએ તો ભગવાન બુદ્ધિથી વચનામૃતમાં તો કેટલી જગ્યાએ આજે ગુરુજીની કથા સાંભળતા હતા ગુરુજીએ સરસ એક વાત કરી કે એવો સમય હતો જો ભૂલથી કોઈ એવું બોલે ને કે સાધુના દર્શન કરવા જવું છે તો લોકો એમ ટોકતા બોલશો નહીં હ આવો ગંડવા ન ચલાવતા દર્શન તો ભગવાનના હોય સાધુના ન હોય સાધુના દર્શન કરવા જવાય દર્શન શબ્દ ભગવાન માટે વપરાય સત્સંગમાં આવી રુચિનો એક બહુ મોટો સમાજ હતો તો શું વચનામૃત ખોટું છે સારંગપુરનું દસમું મહારાજ એમ કહે એવા સાધુના જેણે દર્શન કર્યા વચનામૃતમાં મહારાજ એમ કહે એવા સાધુના જેને દર્શન કર્યા તેણે સાક્ષાત ભગવાનના દર્શન કર્યા મહારાજે કયો શબ્દ વાપર્યો અરે શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ બોલ્યા એવી રીતે જેને પરમાત્માના સ્વરૂપની નિષ્ઠા છે એવા સાધુના દર્શનને તો અમે ઈચ્છીએ છીએ કેટલામું વચનામૃત પ્રથમનું સાડત્રીસમું શું બોલ્યા એવા સાધુના દર્શનને અમે ઈચ્છીએ છીએ આશીત ભગત અને એના કરતા આગળ ભગવાન સ્વામિનારાયણ બોલે છે શું એવા સાધુના ચરણની રજને અમે માથે ચડાવીએ છીએ શું થયો આનો અર્થ બોલો ઘનશ્યામ દાદા આનો અર્થ શું થયો એવા સાધુના ચરણની રજને અમે માથે ચડાવીએ છીએ કોણ બોલે છે અનંત કોટી બ્રહ્માંડના ધણી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ માનવું હોય તો માનો ન માનવું હોય તો ન માનો આ વાત છે વચનામૃતની આ વાત છે ભગવાન નારાયણની આ વાત છે ભગવાન માનનારા આશ્રિતો માટેની એવા સાધુની ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતમાં આ જ વાત કરે અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયે એ ત્યંઘ્રી રેણું ભી આવા સાધુની પાછળ હું ચાલુ છું એટલા માટે એના ચરણમાંથી ઉડતી રેણું ધૂળ જો મારા મસ્તક ઉપર પડે તો હું પણ એમ માનું છું કે મારું મોટું ભાગ્ય કે આવા સાધુના ચરણની રજ મારા મસ્તક ઉપર ઉડી સદગુરુમાં ભગવાનપણાની બુદ્ધિ એ જ આત્યંતિક કલ્યાણનો દરવાજો છે વચનામૃતમાં મહારાજે એ જ વાત કરી દેહ ને દેહના સંબંધીમાં પ્રીતિ એવી ભગવાન અને ભગવાનના એકાંતિક સાધુમાં થાય ત્યારે સમજવું મોક્ષનું દ્વાર ઉઘાડું થયું કરીને વાત પ્રસંગ મજરમ પાસ શ્રીજી મહારાજના એક પણ શબ્દ હ પ્રમાણ વિનાના નથી એને ભગવાનને પ્રમાણની જરૂર નથી પણ તેમ છતાં શ્રીમદ ભાગવત લો શ્રીમદ રામાયણ લો લોહીન લાગા જેન જે નારીના નેત્રરૂપી બાણથી જેનું હૃદય વિંધાણું નથી લોભના દોરડાઓથી જેનું જીવન ક્યારેય ઝઘડાયું નથી ક્રોધની અગ્નિમાં જે ક્યારેય શેકાયો નથી સોનર આપ સમાન રઘુરાયા નર છે છતાં કેવો છે એ નારાયણ છે છે અરે વચનામૃતમાં મહારાજ એમ કહે વચનામૃત કથા સાંભળનારા ભક્તોએ આ વાત લખવી જોઈએ ક્યારેક ભગવાન સ્વામિનારાયણના પોતાના ઓરિજિનલ શબ્દો આ વાંચવા જોઈએ તમને ખબર પડે અંત્યનું વચનામૃત છવ્વીસમું મહારાજ શરૂઆતમાં જ બોલે મન અને ઇન્દ્રિયોને દાબીને વર્તે છે મન અને ઇન્દ્રિયોને દાબીને વર્તે છે એ સાધુ મનુષ્ય જેવો દેખાય છે કયા શબ્દ વાપર્યા મનુષ્ય જેવો દેખાય છે તેમ છતાં ભગવાનની પેઠે સેવા કરવાને યોગ્ય છે જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું તેણે એવા સાધુની સેવા કરવી પુરુષ હોય તેણે પુરુષ સાધુ એની સેવા કરવી સ્ત્રી હોય તેને સ્ત્રી એવા સંત હોય એની સેવા કરવી વિવેક તો મહારાજે બતાવ્યો જ છે દરેક જગ્યાએ હા પછી બેનો પહોંચી જાય પગ દબાવવા ચરણ ચંપી કરવા કે તમે તો અમારા માટે ભગવાન છો તો ખબર નહીં ભગવાન ન થાય એમાંથી કંઈક બીજું થાય પાછું ધર્મની મર્યાદા તો ભગવાન સ્વામીને એવી જડબે સલાહ કરી છે ને હું કહેવાય માગું છું ગોપાલ દાસ આવી રીતે ભગવાનને વિશે એટલે કે એક નાના બ્રહ્મચારીને વિશે છે તો ભગવાન પણ નાના બ્રહ્મચારીને વિશે ભગવદ્ બુદ્ધિ ગુરુ બુદ્ધિ રાખીને સેવા કરવા લાગ્યા અને શ્રીહરિએ પણ ગોપાળદાસને જોયા ત્યારથી જ તે મનમાં ગમી ગયા એટલે તેને પોતાની સેવામાં રખાવ્યા શ્રીહરિનો પણ એવો સ્વભાવ હતો જેમાં ત્યાગ અને શ્રદ્ધા ન દેખાય તે ન ગમે ભગવાનને શું ગમે અને શું ન ગમે આ તો આપણે શીખવું જ જોઈએ જે માણસે જેની સાથે રહેવું હોય એની રુચિ અને અરુચિ આ બંને વસ્તુનું એકાબીજાને જ્ઞાન હોય તો એ સાથે રહી શકે અને એકાબીજાની રુચિનું જો જ્ઞાન ન હોય તે કોઈ પણ જગ્યાએ લાંબો સમય સાથે રહી શકે ખરા રહી શકે તમે સંસારમાં જુઓ તો એ ચાલે ભગવાનને શું નથી ગમતું જેમાં શ્રદ્ધા નથી અને જેમાં ત્યાગ નથી ત્યાગ અને શ્રદ્ધા જેમાં ન દેખાય તે ન ગમે ખૂબ સરસ આપણા સંસ્કૃતના ગ્રંથોમાં લખવામાં આવ્યું હંમેશા પરીક્ષા સોનાની થાય લોઢાની ન થાય પરીક્ષા સોનાની થાય લોઢાની ન થાય શરેણ ઉપર હીરાને ચડાવવામાં આવે પથરાને ચડાવવામાં આવે શરણ સમજો ને તમે ઘાટ આપવા માટે પેલ પાડવા માટે શરેણ ઉપર હીરાને ચડાવવામાં આવે પથરાને ચડાવવામાં આવે આ બહુ સમજવા જેવું છે યથા ચતુર્ભિ કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપન તાડ સોનાની ચાર રીતે કસોટી થાય સોનું સોનું છે કે નહીં એ જાણવા માટે તપાસવા માટે જૂના સમયમાં કરવામાં આવતી કસોટી અને આ જ દિવસ સુધી સાચી સોનાની પરીક્ષા તો આ જ છે મશીનો શોધાયા છે પણ મશીનો સો ટકા કામ નથી કરતા આપણે આ બધું સોનાનું કામ કરીએ છીએ ને એટલે આપણે જાણ્યું એ સોની માણસો સાથે બેસીને મેં પૂછ્યું સ્વામીજી એ ગમે એવું મશીન હોય ને તો અમે એનો એનો વિશ્વાસ ન કરીએ તો એને ઘસીએ આ સોનાનું કામ ચાલતું હતું ને હું પૂછવા ગયો કે આમાં કોઈ ભેળસેળ કરી દે ખબર કેમ પડે સ્વામીને ઘસીએ શું કરીએ અજયભાઈ સોનાની વસ્તુ ને લોકો ઘસે પણ જેમ ઘસે જેમ ઘસે ગમે એટલું ઘસે ઉપર જેવો રંગ એવો જ રંગ અંદરથી પણ જો નીકળે ને તો સમજી લો એ સોનું પાક્કું અને ભેળસેળ વાળું હોય ને રંગ બદલાવા મળે એમાં આપણો સત્સંગ વાળો હોય ને તો એ મંદિરમાં તો રંગ જોરદાર દેખાય હા ખુરચી પર બેઠા હોય કેમેરામાં હામે ફરતો હોય ભગત ભગત લાગે બધા હા નિઘર્ષણ એટલે ઘસવું ચાર રીતે સોનાની પરીક્ષા થાય નિઘર્ષણ છેદન તાપન અને તાડન નિઘર્ષણ એટલે ઘસવું છેદન એટલે કાણું પાડવું મોટું સોનું હોય તો એમાં પછી કાણું પાડે આરપાર પછી તાપન એટલે એને તાવવું અગ્નિ ઉપર બરાબર ઉકાળે અને તાડન એટલે એને ટીપવું આ ઠાકોરજીના સિંહાસનમાં સોનાનું જે પતરું ચડાવ્યું છે ને તમે બેસીને જુઓ આ જોવા જેવી કળા છે એના જે નિષ્ણાત માણસો હોય એના જે ચકોર માણસો હોય કેવી રીતે કામ કરે છે એમાં ભેળસેળ કેવી રીતે એક સેકન્ડમાં કરી નાખતા હોય એ બધું જાણો તો કે આશ્ચર્ય પણ થાય વચનામૃતમાં એટલા માટે મહારાજે સોનાની પેઢી ઉપર સોનાની પેઢીનું વચનામૃત મહારાજે કહ્યું મહારાજ કે જેમ સોનાની પેઢી ઉપર સોની બેઠો હોય લોકોને દેખતા જેમાં ભેળસેળ કરી નાખે એમાં માયા છે ને એ સોની જેવી છે બસ ચાર રીતે સોનાની પરીક્ષા થાય એવી જ રીતે ચાર રીતે પુરુષની પરીક્ષા કરવી તથા ચતુર્ભિ પુરુષ પરીક્ષતે તે ત્યાગે ન શીલેન ગુણેન કર્મણા પુરુષ સાચો કે ખોટો પેલ્લી એની કસોટી ત્યાગથી થાય કેનાથી આ વચનામૃતમાં મહારાજ જે વાત કરે છે રાજુબાનું પ્રશ્ન છે કયા ગુણે કરીને મહારાજ તમે રાજી થાવ કયા ગુણે કરીને તમે રાજી નથી થતા એની શરૂઆત પણ મહારાજે કેનાથી કરી કે આ આ ગુણ અમારી વાણી ઉપર વાણી લાવે એકવાર કહ્યું હોય છતાં પણ ત્રણ ચાર વાર પૂછવા આવે અમે આ ગુણે કરીને રાજી નથી થતા આ અમને નથી ગમતું ભગવાનને શું નથી ગમતું એ જો શીખી લઈએ ને તો શું ગમે છે ને એ કરવામાં વાર ન લાગે આપણું ગણિત કેવું છે અત્યારનું ગણિત અત્યારના સત્સંગનું ગણિત અત્યારના યુગનું ગણિત સાંભળો ભગવાન રાજી થાય એ આપણને ખબર છે એટલે એવા કામ આપણે બે કરીએ જ છીએ જેમ કે મંદિરે આવો તો ભગવાન રાજી થાય મહારાજની સાચી વાત વ્રત કરો તો ભગવાન રાજી થાય આજ્ઞા છે ભગવાન રાજી થાય એ ખબર છે એવા આપણે બે કામ તો કરીએ છીએ પણ સામે શું કરીએ છીએ ભગવાન રાજી ન થાય એવા ચાર કરીએ છીએ એટલે સરવાળો આપણો શું થઈ જાય ગ્રાન્ડ ટોટલ જો કરવામાં આવે તો આપણે દેવામાંથી બહાર જ ના નીકળીએ ક્યારે આપણી સત્સંગની દુકાન એનો પ્રોફિટ છે પાંચ હજાર અને આપણે નુકસાન કરીએ છીએ પચાસ હજારનું તો એ દુકાન ચાલે ખરી ભગવાન રાજી ક્યારે થાય છે ત્યાગ અને શ્રદ્ધા ન દેખાય એ ન ગમે નિષ્કુળાંદ સ્વામી એટલા માટે લખ્યું

કે લાખ વર્ષ કેડે સમજો એક વાર કેવાથી સમજો કે લાખ વખત કેવાથી સમજો આ વાત સમજે જ છે એમ નિષ્કુળાન સ્વામી સો વાતની એક જ વાત છે ભગવાનની આજ્ઞા લોપવી નહીં કદાચ રાજી કરવાનું રહ્યું પરુ ભગવાનને રાજી કરવા માટે બહુ દાન ન કરી શકીએ બહુ તપ ન કરી શકીએ બહુ બીજા સાધનો ન કરી શકીએ બહુ ભજન ન કરી શકીએ પણ કરાવીએ નહીં કોપ ભગવાન કુરાજી થાય એવું છોડી દઈએ ને એટલે ભગવાન રાજી 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 અને રાજી પુરુષની પરીક્ષા ત્યાગે કેટલું છોડી શકે ને એના ઉપર થી ભગવાન સંત આ લોકની રીત પણ આ જ છે આ લોકની રીત પણ આ જ છે આ લોકના દ્રષ્ટાંતો મારે ક્યાં જાજા આપવા પણ ભગવાનની રીત ત્યાગે પછી શીલે ન એનું ચારિત્ર કેવું છે બગલા જેવું ધ્યાન કરતો હોય દેખાય સારો એનો વર્ણ ઉજળો હોય ઉપરની પ્રવૃત્તિ એની સારી હોય પણ અંદરની વૃત્તિ જો એની ખરાબ એની મુરાદ જો ખરાબ હોય ને તો એક દિવસ તો એ ખુલવાનું અને ખુલવાનું અરે એક હશે પણ કપરું પડશે ભાઈ ઢાકવું કપટનું કામ જે અને કંઈક બીજા તારે લડવા પડશે કપટ તણા સંગરામ માટે તું છોડ કપટનું કામ જે ચારિત્ર્ય અંદરની વૃત્તિ કેવી છે ત્રીજું ગુણેન એના સદગુણ કેવા છે અને ચોથા એના કર્મ પ્રવૃત્તિ કેવી છે ક્રિયાઓ કેવી છે આ ચાર વસ્તુ જોયા પછી નક્કી કરવું કે આ પુરુષ કેવો છે સારો છે કે સારો નથી મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવામાં રહેતા અખંડ શ્રીજી મહારાજે કેવી કસોટી કરી ભગવાન સ્વામિનારાયણ કોઈ પણને પરીક્ષા વગર પોતાની પાસે નહોતા રાખતા અને આપણે લગભગ લગ્ન પરીક્ષા વગર ઉતાવળથી પરણી લઈ લો ઉતાવળથી પરણે ઉતાવળથી અને પસ્તાય નિરાતે પછી વર્ષ સુધી કે આને ઘરમાં ન ગાય હવે જો ડાયા અમેરિકાના બહુ થઈ ગયા ડોક્ટરો એન્જિનિયરો તમે જો અજયભાઈ હવે એ લોકોની પરણવાનો ટાઈમ બહુ લેટ થઈ ગયો બત્રીસ વર્ષે પાંત્રીસ વર્ષે દસ વર્ષ ચેક કરે બે દસ વર્ષ એક્ઝામિન કરે તો એટલે કઉ છું આ છે લોકોની રીતે કે ભાઈ આપણે પરીક્ષા કરવી જોઈએ જેને સબ્જી મંડી છે ગયા ને પાંચ મિનિટમાં લઈને આવતા રે અડધો કલાકમાં વઘાર કરી નાખ્યો અડધો કલાકમાં ખાઈ લીધું છૂટા થઈ ગયા આ સબ્જી મંડીનો ખેલ નથી પરીક્ષા કરે શ્રીજી મહારાજ કોઈ પણ સંતોની એકસો ને ચૌદ વાર પરીક્ષા કરી કેટલી વાર કેવી આકરી કસોટી સવાર થાય ને નવો કાયદો સવાર થાય ને નવો કાયદો પણ એમાં જે સાધુનું ઘડતર કર્યું ને ભગવાન સ્વામિનારાયણે એમાં જે સંતોની કસોટી ભગવાન સ્વામિનારાયણે કરી છે ને શા માટે આપણે કહીએ છીએ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી અને ભગવાન સ્વામિયણના સાધુ પણ આજે આ કળિયુગમાં સર્વોપરી છે શા માટે જગતમાં કહેવત શા માટે પડી કે નોકરી કરવી તો સરકારની અને સાધુ થવું તો સ્વામિનારાયણનું કેમ એવું પડ્યું એની પાછળ કારણ એટલું જ સમજો છો ને એની પાછળ કારણ એટલું જ કે આ ભગવાન સ્વામિનારાયણે સાધુને પણ એવા શ્રેષ્ઠ બનાવ્યા એવા તાવી તાવીને સોનાને જેમ જેમ ગરમ કરો જેમ ઉકાળો એમ એમાં જે કચરો હોય ને ભેળસેળ હોય ને એમાં જે બીજી ધાતુ મળેલી હોય ને એ બધી મેલ્ટ થવા લાગે ઓગળી જાય બાષ્પીભવન થઈ જાય એટલે સોનામાં બીજી ધાતુ ભેળસેળ થઈ હોય એક ટકો બે ટકા પાંચ ટકા એ બધી ધાતુ ઓગળી જાય એટલે સોનાને ગરમ કરવા જેમ ગરમ કરે એમ પેલી બધી નીકળતી જાય જેમ ગરમ કરે ભગવાન સ્વામિનારાયણે આ કળયુગમાં પૃથ્વી ઉપરના જીવોને પોતાના શરણે લઈ એને એવા તાવવા ધર્મ દ્વારા તાવ્યા ભક્તિ દ્વારા તાવવા જ્ઞાન દ્વારા તાવવા એવા તાવવા એવા તહેવા કે આ પૃથ્વી ઉપર હોવા છતાં એ પરમાત્મા જેવા સદગુણને ધારણ કરનારા થઈ ગયા હા આજે અધિક માસની શરૂઆત થઈ અમેરિકામાં તો અધિક માસ એટલો દેખાય નહીં પણ ઇન્ડિયામાં તો અધિક માસ એટલે પુરુષોત્તમ મહિનો એનો એટલો મોટો મહિમા છે એટલો મોટો મહિમા છે બે વાત કરી દઉં મેં ઘણા સમય પહેલાં વાત કરી હતી કે આપણી આખી સોલર સિસ્ટમ ધ મોસ્ટ એક્યુરેટ સિસ્ટમ ઓફ ધ વર્લ્ડ ઇઝ મેથેમેટિક્સ દુનિયાના બધા લો ચેન્જ થાય છે બધા એટલે બધા લો ચેન્જ થાય છે સાયન્સના લો અમુક અમુક સમયે સાયન્સ તો એવું કહે છે ટ્રુથ ઇઝ ઓલવેઝ ચેન્જિંગ કેમ કે એ લોકોના કાયદા પહેલાં એવું કહેતા હતા કે ભાઈ અણુ અભેદ્ય છે પછી માન્યું ભાઈ અણુઓ પણ અણુનું પણ વિભાજન થઈ શકે પછી ભાઈ થયું અણુમાં વિભાજન કર્યા પછી એમાંથી પણ પાછા ત્રણ તત્વો સાયન્સ જુદી રીતે ચાલે છે એક્સપિરિમેન્ટલ ઉપર ચાલે છે પણ મેથેમેટિક્સ નેવર ચેન્જીસ અને આખું મેથેમેટિક્સ પ્રગટ થયું હોય ભાસ્કર ખબર છે ને શૂન્યની શોધ કરી આ લોકો કહે છે ને વિદેશવાળા પણ ભાસ્કર મુનિ તમે ઇન્ડિયાનું મેથેમેટિક્સ તો જાણ્યું જ નથી સાંભળ્યું જ નથી સુલભ સૂત્રો વેદોના તમે સાંભળ્યા જ નથી મેં તો થોડું ઘણું જાણ્યું આપણી તો બુદ્ધિ એમ થાય કે શું આપણા ઋષિ મુનિઓ કરીને ગયા કમાલ છે હા અજયભાઈ તમે થોડું જાણો ને વૈદિક મેથેમેટિક્સ પણ હવે આ આખી સદી જુદી દિશામાં ચાલે છે એ મેથેમેટિક્સ એટલે જ્યોતિષશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રના ક્રમ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર એની ગતિ થોડી ડિફરન્ટ છે એટલે થોડી એની સ્પીડ જુદી જુદી છે એટલે બેલેન્સ કરવા માટે ત્રણ વર્ષે આપણું જે કેલેન્ડર છે અત્યારે જે આપણે ફોલો થઈએ છીએ એ લૂનર કેલેન્ડર છે એટલે કે ચંદ્રના આધારે ચાલતું કેલેન્ડર છે એટલે ત્રણ વર્ષે ચંદ્રને સૂર્યની ગતિને બેલેન્સ કરવા માટે એક મહિનો નવો ક્રિએટ થાય એને એડજસ્ટ કરવો પડે જે આ લોકો અંગ્રેજીમાં પણ લિપિયર તરીકે લોકો એક દિવસ એડજસ્ટમેન્ટ કરે છે આપણું આખું કેલેન્ડર બહુ સમજવા જેવું છે એટલું બધું સંશોધન થઈ ચૂક્યું છે જર્મનીમાં જાપાનમાં એની આપણે ચર્ચા નથી કરવી પણ આ વસ્તુ એટલી બધી પુરવાર થઈ ચૂકી છે ત્રણ વર્ષે અધિક માસ આવે એક મહિનો આખો આવે હવે જે મહિનામાં એ અધિક માસ જ્યોતિષ રાતી રાશિ પ્રમાણે સેટ થાય એ વર્ષમાં બે મહિના આવે એટલે આ વર્ષે અષાઢ બે છે એક અધિક અષાઢ અને એક બીજો અષાઢ બે અષાઢ થયા હવે અધિક માસ એક્સ્ટ્રા મહિનો આપણે ત્યાં જેમ કે કારતક આપણે બોલીએ ને ગુજરાતી પ્રમાણે કારતક પૂનમના દિવસે કૃતિકા નામનું નક્ષત્ર હોય એ કૃતિકા નામના નક્ષત્રને વિશે ચંદ્રનો પ્રવેશ થાય એટલા માટે એનું નામ પડ્યું કારતક મહિના મહિનાના નામ મહિનાના દિવસો કોઈક મહિનામાં ઓગણત્રીસ દિવસ કોઈક મહિનામાં અઠ્યાવીસ દિવસ એના એક્ઝેક્ટ કારણ આપણા ઇન્ડિયન કેલેન્ડરમાં છે ઈચ એન્ડ એવરી એક્શન ઇઝ મિનિંગફુલ ઈચ એન્ડ એવરી વર્ડ ઇન સંસ્કૃત ઇઝ મિનિંગફુલ અને અંગ્રેજીમાં વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માઇકલ છે કોઈ મિનિંગ એક વસ્તુનો તમને મિનિંગ ના મળ્યા ઓગસ્ટ એવું નથી કારતક શા માટે માર શા માટે મૃગ શીર્ષ નામનું નક્ષત્ર એ નક્ષત્રમાં પૂર્ણિમાના દિવસે પૂનમના દિવસે ચંદ્ર પ્રવેશ કરે છે એટલા માટે એ આખો મહિનો તે દિવસે પૂરો થાય એટલે નું નામ પડ્યું માગસર બહુ સરસ આ આખું ગણિત છે દરેક મહિના એના નામ એના અધિષ્ઠાતા દેવ હવે ત્રણ વર્ષે એક નવો મહિનો ક્રિએટ થયો એ મહિનાના અધિષ્ઠાતા દેવ કોને કરવા સવાલ ત્યાં ઊભો થયો એનું નામ શું આપવું સવાલ ત્યાં ઊભો થયો એટલે એક્સ્ટ્રા હોવાને કારણે કાઢેલો કચરો હોવાને કારણે બધા દિવસોમાંથી અમુક અમુક મિનિટ અમુક અમુક સેકન્ડ બચતી હતી મિનિટને સેકન્ડ એ ત્રણ વર્ષના દરેક દિવસની અમુક મિનિટ અમુક સેકન્ડ ભેગી થાય એમાંથી એક ક્રિએટ થવાને કારણે એનું નામ પડ્યું મળમાસ મળ એટલે કચરો એટલા માટે અધિક માસમાં કોઈ સારું કામ ન કરાય એવો એક આપણા જ્યોતિષશાસ્ત્રનો મુહૂર્ત શાસ્ત્રનો નિયમ છે પણ એની સામે એના અધિષ્ઠાતા દેવ કોઈ નહોતા છેવટે શાસ્ત્રએ નક્કી કર્યું ભગવાન દયાળુ છે જેના કોઈ નહીં એના કોણ દંડ મહારાજના જેનો કોઈ આશરો નથી એના આશરા ભગવાન છે જેના કોઈ માલિક નહોતા એ મહિનાને ભગવાને પોતે સ્વીકાર્યો ચાલો તમારો અધિષ્ઠાતા દેવ હું બનુ છું પુરુષોત્તમ પોતે જે મહિનાના અધિષ્ઠાતા બન્યા એટલા માટે અધિક માસનું નામ પડ્યું પુરુષોત્તમ માસ તમે નહીં જાણતા હો મુન્ટુ ભગત આ તો બધા રિવાજો ખલાસ થઈ ગયા એટલે ક્યાં બાકી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ ઉજવવાની રીત એવી છે કે આખા વર્ષના બધા ઉત્સવો આ ત્રીસ દિવસમાં ઉજવવા પડે એટલે આખો મહિનો ઉત્સવ થાય આપણા જૂના મંદિરો જે હોય દરેક દિવસ ઉત્સવ હોય દરેક દિવસ આ જે પડવો છે ને તો ઘણા મંદિરમાં જે અનુકોટ કર્યો હશે કાલે બીજ છે ને તો આવતીકાલે ઘણા મંદિરોમાં રથયાત્રા થશે ત્રીજ છે ને પરમ દિવસે તો ઘણા મંદિરમાં અક્ષય તૃતીય અખાત્રીજ ઉજવવામાં આવશે અખાત્રીજનું જેટલું ફળ છે એના કરતાં સો ગણું ફળ આ ત્રીજનું ફળ છે શાસ્ત્રમાં લખ્યું ચોથ છે ને તો ગણેશ ચોથ આખા મહારાષ્ટ્રમાં ઉજવાય અધિક માસમાં તમે સાંભળો આવું ક્યારે હા બધા બધા ઉત્સવો થાય હરિજયંતિ થાય બહુ ધામધૂમથી અરે આપણા વડોદરા ગુરુકુલમાં કરી છે ગુરુજીની હાજરીમાં નવમી આવે તે દિવસે હરિજયંતિ જેવો મોટો સમય ભગવાનના પ્રાગટ્યનો થાય શાસ્ત્રનો ક્રમ છે એ ભગત પુરુષોત્તમ મહિનો છે ભગવાન પોતેના અધિષ્ઠાતા છે જેટલું ભજન થાય જેટલું સત્કર્મ થાય એટલા માટે ગુરુજીએ પણ આજ્ઞા કરી હતી બધા ભક્તો ભજન કરજો આપણે વિડીયો બધાને મોકલ્યો હતો આપણા બધા સંતો નિષ્કામ સ્વામીએ ધારણાપારણા શરૂ કર્યા શ્રીજી સ્વામીએ એકલું ફરાળ ઉપર ચાલુ કર્યું અરે ઘનશ્યામ દાદાએ ચાંદ્રાયણ ચાલુ કર્યું આપણા ધારણા ધારણાપારણાં ચાલુ કર્યા પછી શું નામ અજીત ભગતે ચાંદ્રાયણ ચાલુ કર્યું ઋષિ સ્વામીએ ચાંદ્રાયણ ચાલુ કર્યું કૌશલ ભગતજીએ ચાંદ્રાયણ ચાલુ કર્યું બરાબર આપણા કેટલા બધા હરિભક્તોએ આજે ધારણાપારણા ચાંદ્રાયણ કેટલા બધા હરિભક્તોએ પણ ચાલુ કર્યા છે કેનેડાથી આજે પ્રફુલભાઈનો ફોન આવ્યો એમણે ધારણાપારણા ચાલુ કર્યા બીજા ઘણા બધા ભક્તોના નિષ્કામ સમય ઉપર ફોન આવ્યા કહેવાનું શું શા માટે આપણને ચાતુર્માસની ખબર છે કે શ્રાવણ માસની ખબર છે પણ આ અધિક મહિનો ત્રણ વર્ષે આવતો એટલે એના વિશે બહુ આપણે સાંભળતા નથી પણ આ ત્યાગ છે મારે શું કેવું છે મહારાજ એમ કહે છે ત્યાગ અને શ્રદ્ધા જેના જીવનમાં ન દેખાય તે અમને ગમતા નથી ભગવાનને રાજી કરવા માટે તપ કરવું જમવાનું છોડી દેવું મન ભાવતી વસ્તુ છોડી દેવી આ ત્યાગ છે અને જીવ જ્યારે પોતાને ગમતી વસ્તુ ભાવતી વસ્તુ જમવાની વસ્તુ ભગવાનને ખાતર છોડે છે ને ત્યારે ભગવાન એટલા રાજી થાય છે એટલા રાજી થાય છે એના સમર્પણને જોઈને ભગવાન એની શ્રદ્ધાને જોઈને ભગવાન એટલા પ્રસન્ન થાય છે સમજ્યા તમે મૂળજી બ્રહ્મચારીની મહારાજે પરીક્ષા કરી બધાની પરીક્ષા કરતા હરિભક્તોની પણ એવી કસોટી મહારાજે કરી છે નાથ ભક્ત ગઢપુર દર્શન કરવા આવ્યા ચાલીને વડોદરાથી ક્યાં વડોદરા અને ક્યાં ગઢડા ચાલીને દર્શન કરવા આવ્યા ગઢપુરથી નીકળી ગયા એની પાછળ એક પાર્ષદ મોકલું તું જા નાથ ભક્તને લે મારે કામ છે એટલે પેલા પાર્સદને પણ થયું મહારાજને કે કેવું હશે સંદેશો મોકલવો હશે નાથ ભક્ત ઉતાવળા ચાલે આ પાર્ષદ બિચારો દોડી દોડીને થાકી ગયો છેક વડોદરાની ભાગોળમાં નાથ ભગતને પકડ્યા અજયભાઈ ક્યાં ક્યાં ગઢડા અને ક્યાં વડોદરા ચાલીને જવાનું એ જ એ જમાનાની વાત છે હા તમે કોઈ દી ચાલીને ગયા નથી અમે વડતાલથી થી ગઢપુર એકવાર ચાલીને ગયા ને પ્રતિજ્ઞા કર્યા જિંદગીમાં હવે પદયાત્રા કરવીને આપણે પ્લેન યાત્રા બરાબર છે પેલા પાર્ષદે સમાચાર આપ્યા નાથ ભક્તને એક મહર્તને કામ હતું યાદ કરે છે પાર્ષદ પણ કેવા નાથ ભક્તની સમજણ પણ કેવી ઘરનું આમ આંગણું સામે આવી ગયું છે ત્યાંથી ત્યાંથી ઘરે ન ગયા પાછા વળ્યા મહારાજને કઈ કેવું છે મને કઈ કામ રહી ગયું નાથ ભક્ત વિશ્વામિત્રી નદી થી પાછા છે નાથ ભગત કેમ પાછા આવ્યા મહારાજ આ પાર્ષદ બોલાવાયો તમે યાદ કરતા એટલે હું તો વિશ્વામિત્રીથી થી પાછો અરે અરે અમારે કઈ એવું ખાસ કામ નહોતું તમે પાછા જાઓ જતા રહો શું હતી આ મહારાજની એ શ્રીજી અમને પ્યારું છે તમારું ભજન શ્રીજી અમને પ્યારું છે તમારું ભજન બહુ સરસ આની એક પંક્તિ છે હા કસોટી કરો પણ કસોટી કરો પણ રહો હું મગન શ્રીજી અમને પ્યારું છે તમારું ભજન હે પ્રભુ તમે કસોટી લેજો પણ કસોટી લેતા પહેલા એ કસોટીમાં અમે અડીખમ રહી શકીએ એ કસોટીમાં અમે આર પાર ઉતરી શકીએ આટલી તમે કૃપા કરજો ઘણા ભક્તો કહેતા હોય છે કે સ્વામી અમે મહારાજને કીધું મહારાજ દુઃખ આપજો તમારે જેટલું આપવું હોય એટલું આપજો પણ મહારાજ સાથે ખાલી એટલી કૃપા કરજો એ દુખમાં અમે સહન કરી શકીએ અને સારી સમજણ રાખી શકીએ આટલું બળ આપજો દુઃખમાં સહન કરી શકીએ અને સવળી સમજણ રાખી શકીએ આટલી કૃપા કરજો કેટલી સાચી વાત કેટલી સાચી વાત દાદા હે મૂળજી બ્રહ્મચારીની પરીક્ષા કરી મહારાજ ની સેવા માટે રહ્યા મહારાજની મોજડી હતી મહારાજે આજ્ઞા કરી બ્રહ્મચારી મોજડી અમારા પગમાં વાગે છે થોડી એને પોલીસ કરી સ્મૂથ બનાવો મહારાજા આવી આજ્ઞા કરી અક્ષરોડીમાં જતા રહ્યા બ્રહ્મચારી તો સેવામાં લાગી ગયા એટલી વારમાં બે હરિભક્તો આવ્યા અને બંને હરિભક્તોએ બ્રહ્મચારીને હાથમાંથી મોજડી લઈ લીધી બ્રહ્મચારીજી તમને તો કેટલી મહારાજની સેવા મળે અમને આ મોજડીની એક સેવા કરવા દો ને બ્રહ્મચારીએ ના પાડી છતાં પહેલાં ભક્તોએ લઈ લીધી બ્રહ્મચારી ભળા હતા ભોળા હતા આપી દીધી સારું આટલી સેવા હરિભક્તો કરે હરિભક્તોએ મોજડીને ખસે છે પોલીસ કરે છે એટલી વારમાં અક્ષરોરડીમાંથી શ્રીજી મહારાજ બહાર નીકળ્યા બ્રહ્મચારીને જોયા બેઠા છે અને સેવા હરિભક્તો કરે છે અને શ્રીજી મહારાજ જે ખીજાયા જે ગુસ્સે થયા સામે ચાલીને અમારી સેવા માટે તમે આવ્યા છો અમારી સેવાનો આગ્રહ દેખાડો છો અમે કંઈક સેવા બતાવીએ એ સેવા પાછી બીજાને પકડાવી દો છો જાઓ તમે વિમુખ છો દાદા ખાચાના દરબારમાં પગ ના મુકતા અમારા એક પણ હરિભગત હોય અમારા એક પણ સત્સંગીઓના ઘરે જાઓ નીકળી જાઓ એવા ગુસ્સે થયા વાક કેટલો કેટલો વાક બ્રહ્મચારીને વિમુખ કર્યા બ્રહ્મચારી રોય રોઈને અડધા થઈ ગયા પણ એની સામે એક દયાની નજર કરવા ભગવાન તૈયાર ન થયા મેં કાલે કહ્યું હતું ને મોટા પુરુષના ક્રોધને જે સહન નથી કરી શકતા ને એ ક્યારેય મોટા પુરુષની કરુણાને પ્રાપ્ત નથી કરી શકતા આજના માણસને સુગર ખાવાની આદત પડી ગઈ છે ને આજના માણસને વખાણ સાંભળવાની આદત પડી ગઈ છે ને આ સૌથી મોટું માણસના પતનનું કારણ છે કડવા કારેલો ખાનારો માણસ જેમ હંમેશા તંદુરસ્ત હોય અજયભાઈ એમ તમારી આસપાસ એવો કડવી વાત કરનારા બે માણસો રાખો ને તમે ક્યારેય ખાડામાં ન પડો તમે ક્યારેય ભૂલા ન પડો પણ માણસને આસપાસ કેવા ગમે વખાણ કરનારા વાહ વાહ કરનારા અને એ પ્રથા જ્યારથી ચાલુ થઈને ત્યારથી સમાજનું નું અધપતન શરૂ થયું અધ અધપતન ગુરુ પણ એવા કરે હારી જ વાત કરે એવા ગુરુ જોઈએ અત્યારે લો આવું આટલી હદ સુધી પતન આપણે ડોક્ટર પાસે જઈએ પણ ડોક્ટર કે સાહેબ જો ચપ્પુ બપુ મારતા નહીં હા ઇન્જેક્શન આપતા નહીં કડવી દવા એ તો ડોક્ટર કરે શું પછી પૂજા કરે કંકુન ચાંદલો કરે ત્યાં હાર પહેરાવે બસો રૂપિયા દક્ષિણા મૂકે ડોક્ટર કરે શું ડોક્ટરનું કામ શું સાહેબ ઇન્જેક્શન નહીં હા સાહેબ ગોળી નહીં હા તો સાહેબ કરે શું પછી ચાંદલો બ્રહ્મચારી વિમુખ કર્યા ન સાંભળ્યું મહારાજે આખો દરબારગઢ બધા સાધુઓ પણ કોણ ધણીના કોણ ધણી કોણ રોકી શકે મહારાજને એવા લાલ ચોલ નીકળ બહાર નીકળી જાયથી તારે રહેવાનું નથી અહીંયા મૂળજી બ્રહ્મચારી ગરીબ થઈ ગયા એવું કહેવાય છે બ્રહ્મચારી નીકળી ગયા પણ ક્યાં જવું આજ્ઞા હતી કોઈ રાખે નહીં રડતા રડતા છેક જેતલપુર સુધી પહોંચ્યા પગમાં ચપ્પલ પહેરવાના છોડી દીધા ખાવા પીવાનું છોડી દીધું શરીર તો એવું દુબળું પડી ગયું એટલું સુકલકડી થઈ ગયું સંતોએ બ્રહ્મચારીને ખૂબ સમજાવ્યા જેતલપુરમાં રાખ્યા ખાનગીમાં ખૂબ મનાવ્યા ખૂબ સમજાવ્યા અને છેવટે કીધું મહારાજ તો દયાળુ છે બ્રહ્મચારી તમે જાઓ છ મહિના પછી કેટલા મહિના પછી છ મહિના પછી આખા શરીરનું લોહી બાળી નાખ્યું છે ખાવાનું છોડી દીધું છે પ્રાણ વિનાનું શરીર થઈ જાય આવું નિસ્તેજ બ્રહ્મચારીનું શરીર થયું છે અને એક હરિભક્ત ગોળ લઈને આવ્યા એટલે સંતોએ બ્રહ્મચારીને કીધું કે એક કામ કરો આ હરિભગતને ગોળ મહારાજને આપવો છે ને ભગવાન દયાળુ છે ભક્તની સેવા સ્વીકારે છે તમે આ બાને કે આ હરિભગતે મને ગોળ આપવા કીધું એટલે મહારાજ તમારા માટે ગોળ લે તમારે બાનું મળે મહારાજ પાસે જવાનું સામેથી મહારાજ કે બોલાવે એવા છે નહીં એ તો જયારે ક્રોધ કરે તેનો ક્રોધ એવો છે ને કરુણા કરે ત્યારે વજ્રાદી કઠોરાણી મૃદુની કુસુમાદપી કોનું વિજ્ઞાત મરહસી લોકો ત્રણામ ચેતાનસી મહાપુરુષોના ચિત્તને મનને કળવો અઘરું છે એ વજ્ર કરતાં પણ કઠોર હોય અને પુષ્પ કરતા પણ કોમળ હોય છ મહિના પછી બ્રહ્મચારી ગોળનું ભીલું માથે ઉપાડી જેતલપુરથી ચાલતા ચાલતા એવા ક્યાં મહારાજના ચરણમાં ભીલું મૂક્યું દંડવત કર્યા એટલા બધા દંડવત એટલા બધા દંડવત ઊભા ન થઈ શકે આવું દુબળું શરીર પણ શ્રીજી મહારાજ સામે ન જોયું હવે બ્રહ્મચારી પોતાની હિંમત રાખી શકે આકાશમાંથી વરસાદ પડે ને એમ બાળકની જેમ રડવા લાગ્યા તોય મહારાજે સામે ન જોયું સભામાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતોની ધીરજ ખૂટી મહારાજ કે ખબરદાર આને મેં વિમુખ કર્યો છે કોઈ સામે ન જોશું ક્યાં જાય ક્યાં જાય દાદા ખાચર ને એકવાર મન થઈ ગયું મહારાજને કહી દે મહારાજ આટલી હવે અત થઈ છે ખબરદાર આની સામે કોઈ જોશો નહીં આને મેં કાઢી મૂક્યો છે બ્રહ્મચારી ગયા ગઢપુરમાં એક સ્ત્રી ભક્ત હતા એનાથી સહન ન થયું એ નથી એવા મહારાજે હદ કરી નાખી છે બ્રહ્મચારીને પોતાના ઘરે લઈ ગયા સ્ત્રી ભક્ત પોતાના ઘરે છાના પણ બ્રહ્મચારી છાના જ ન રહી પછી પેલા સ્ત્રી ભક્ત આવ્યા મહારાજ પાસે એના હૃદયમાં મહારાજે પ્રવેશ કર્યો હશે અને મહારાજને જે ખીજાણા કે તમને કોઈ ભગવાન નહીં કહે તમને કોઈ દયાળુ નહીં કહે હદ થાય છે મહારાજ આ સંતો તમને નહીં કહી શકે પણ હું તમને ચોખ્ખું કહું છું આ તમારી ભૂલ છે બ્રહ્મચારીની નહીં મહારાજ કે એમ હા તો બોલાવો બ્રહ્મચારી અમે સ્વીકારી લઈએ ભૂલો પણ બ્રહ્મચારી આયવાન ભગવાન સ્વામીને રડ્યા એવું રડ્યા બ્રહ્મચારીને ભેટ્યા અને મહારાજ એમ બોલ્યા બ્રહ્મચારી હવે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહીશ ને ત્યાં સુધી પડછાયની જેમ સાથે રાખીશ અને રાખ્યા ને પણ ક્યારે પરીક્ષા પાસ કરી એમકેટ ની પછી હા દાદા ખાચરની પરીક્ષા ગુરુજી વાત કરે છે સાંભળી છે ને કેવી પરીક્ષા લીધી બાર વર્ષની ઉંમર એટલે છોકરો જ કહેવાય ને અને એમાં અચાનક પિતા ભલ ખાચર ધામમાં જાય અને હજી તો પિતાજીનું તેરમું બારમું આવ્યું નથી ચાર પાંચ દિવસ થાય ને એકાદશીનો દિવસ ભગવાનને દૂધ જીવબા પાવા માટે આવે દૂધના કટારોનો ઘા કરે મહારાજ કે મારે નથી રહેવું બાપુ બહુ ભલાભોળા હતા વિશ્વાસો હતા એનો અમને વિશ્વાસ થાય તમે બધા જોવા આવો આજે એમને રાખ્યા ને કાલે કે મહારાજ નીકળી જાવ તો અમે ક્યાં જઈએ આટલા સાધુને લઈ જીવબા લાડુબા કે મહારાજ આટલી હદ સુધી ક્રોધ કઈ કારણ મહારાજ કે અમારે અમને તમારો વિશ્વાસ નથી મહારાજ અમે નીકળી જઈએ એમ નહીં લખીને જાઓ આ દાદા ખાચરનો દરબાર કેવી પરીક્ષા ખબર છે ને સીતાની અગ્નિ કસોટી રામે કરીને એના કરતા અઘરી કસોટી દાદા ખાચરની કરી પણ દાદો તે દાદો હા આવી પરીક્ષામાં બીજો તો કોઈ ખબર નહીં ઇતિહાસમાં પાસ થઈ શકે કે ના થઈ શકે અજયભાઈ દરબાર ગઢ છોડીને જતા રહ્યા એકાદશીનો ઉપવાસ હતો સવાર સવારે રોટલા દાદા ખાચરને ઉપવાસ ને નાની ઉંમર જીવબા રોટલા કરતા હતા મહારાજ આવ્યા હજી તમે ગયા નથી મહારાજ કાલે દાદાને ઉપવાસ હતો ને હવે અહીંથી જઈએ ક્યાં ખાવાનું મળે એટલે દાદા માટે બે રોટલા આ પત્ર તમે લખ્યો એમાં લખ્યું છે કે આ દરબાર ગઢની બધી વસ્તુ મહારાજની એમાં તમે લખ્યું છે ખાલી જગ્યામાં કે બે રોટલા અમે બનાવીને પછી જશું કોણ માલિક છે તમે કે અમે અને ફાળ પડી સારું મહારાજ તમે જો એમ રાજી થતા હોય ને તો ભૂખ્યા નીકળશો દર્શન કરવા એવા પગરખા પહેર્યા હતા મહારાજ કેમાં લખ્યું છે પગરખા અમારા કાઢો ચપ્પલ ન પહેરવા દીધા અને દયાળુ કોઈ કે મોન્ટુ ભગત આપણે હસી શકીએ હા આ વાત સાંભળીને પણ દાદા ખાચરની શું દશા થઈ હશે ચાર બેન અને પાંચમો ભાઈ દાદો નીકળ્યા હજી બાપુનું બારમું પૂરું નથી થયું પિતાનું છત્ર આઘાત કેટલો મોટો હોય નાની ઉંમર છે અને આટલી આકરી ભગવાનની કસોટી સુરા ખાચર વચ્ચે પડ્યા પેલા બેનની જેમ પાછા બોલાવી લાવ્યા જાણો છો બહુ લાંબી કથા છે મહારાજ કે મેં તમને અહીંયા રહેવા માટે નથી બોલાવ્યા તમારે ગઈકાલ ઉપવાસ પારણા કરવા માટે નથી બોલાવ્યા આ કાગળમાં લખ્યું કાગળનો વિશ્વાસ નહીં ખોવાઈ જાય ફાટી જાય તૂટી જાય એટલે આ વ્હીલ તમે ત્રાંબાના પત્રમાં લખી આપો પછી જાઓ દાદા ખાચર તો કે નાના હતા બોલે નહીં જીવબાએ ખોડો પાથરીને કહ્યું મહારાજ તમારી આજ્ઞા ને અમારા આંતરડા કાઢી અમારા કાળજા કાઢી અને એમાં કંડારીને કોતરીને લખી આપીએ કે આ બધું તમારું છે અમારું આમાં કંઈ નથી મહારાજ આટલા નિષ્ઠુર ન બનો ત્રાંબાના પત્રમાં લેખ કરાવો દાદા ખાચર આપવા જાય હવે ભગવાન સ્વામિનારાયણની હિંમત તૂટી ભગવાન હારી ગયા બંને આંખમાંથી આંસુ પડવા લાગ્યા દાદા ખાચર ને તેડી ખોળામાં બેસાડી દીધો અને ત્યારે મહારાજે પ્રતિજ્ઞા કરી કે દાદા હું ગઢડાનું ગઢડું મારું હવે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર હું રહીશ ને ત્યાં સુધી આ ગઢડું આ તમારો દરબાર એ તમારો નહીં મારું ઘર માની રહીશ અરે હું ગઢડાનો અને ગઢડું મારો નથી કે દી મટવાનો રે સમયા રંગ ઉત્સવ કરીને ગઢડું ઘેલું કે ધોરે ત્યારે ભગવાન આ પ્રતિજ્ઞા કરી આ ગઢડું મારું અને હું ગઢડાનો મારે કહેવાનું એ શ્રદ્ધા દેખાય અને ત્યાગ દેખાય ત્યારે ભગવાનને વશ થઈ જાય છે ત્યાગ અને શ્રદ્ધા જેના જીવનમાં દેખાય નહીં ભગવાન એ છોડી દે છે આપણા જીવનમાં થોડું ઉમદ તપ્ય છે ને શ્રદ્ધામાં આપણે મિંદુ આપણે કઈ આપણી શ્રદ્ધા પણ જીરો જીરો શ્રદ્ધા પણ એવી છે માટે સ્વભાવ કેવો છે કેવી સરસ વાત મહારાજનો સ્વભાવ કેવો છે ત્યાગની વાત મહારાજના સમયના હરિભક્તોએ કેવા કેવા ત્યાગ કર્યા છે તમે ઇતિહાસ જાણો દાદા ખાચરે દરબાર ગઢ આપો એમ નહીં વડતાલનું મંદિર જોબન પગી એનો ત્યાગ એક એક હરિભક્તોના સમર્પણ નાવડા નામનું ગામ હતા આપણે ધર્માદો જે કહીએ છીએ ને ભગવાનનો જે ભાગ ભગવાનને અર્થે કાઢવાની જે વાત કરીએ છીએ ને આ મહારાજની આજ્ઞા છે ત્યાગ કરવાની વાત આવે છોડવાની વાત આવે એમાં જીવને બહુ રસ નથી પકડવાની વાત હોય એમાં બધાને ફાવે નાવડાના હીરાશેઠ સત્સંગી થયા ખૂબ સંતોમાં ભાવ સત્સંગની ખૂબ મોટી સેવા એમણે કરી અતિ સુખી હતા આજે મને પણ આનંદ થાય કે આપણું આ લોયા ધામ એમાં એવા એવા હરિભક્તો છે મેં કીધું ઘનશ્યામ દાદાએ ચાંદ્રાયણ ચાલુ કર્યું વિચારો ઉત્સાહથી હા બધા અમારા દાદા હોય આપણા અજય ભગત આ ઠાકોરજીના ફૂલની બગીચાની સેવા જે કરતા હતા ને એમની સેવા કરતા જોઈ આ અમેરિકન બાયોને દયા આવી ગઈ હા આ અમેરિકન બાયો ગરમીમાં પરસેવે રેપજેપ સેવા કરતા હતા ને ત્યાં આસપાસના બહેનો એમને પેસેલ પેલું પીવાનું ઠંડો બરફ આપી ગયા કે તું આટલા બધા આ તાપમાં કામ કરે છે તારું પાણી ઓછું થઈ જશે ડિહાઈડ્રેશન થઈ જશે તો આ ડ્રિંક કર આ પાણી વાપર આ વસ્તુ વાપર આપણને આશ્ચર્ય થાય કે જેને જોઈને આ જગતનો માણસ પણ આટલો બધો જો રીજી જતો હોય તેની સેવાને જોઈને મહારાજ કેટલા રાજી થઈ જાય કેટલા રાજી થઈ જાય એ જયારે ગળામાં હાર પહેરશે ગુલાબનો બરાબર ત્યારે કોને યાદ કરશે બાકી અજયભાઈના ઘરે જ કેટલું કામ છે મને ખબર છે સાત દિવસ તો જોબ કરે છે શનિ રવિના ઘરમાં કેટલું કામ છે બેજમેન નું કેટલું કામ બાકી છે પણ ઠાકોરજીના બગીચાનું મહારાજ માટે ફૂલનો હાર થાય તાળીથી વધાવીએ આપણે કેટલી સેવા આપણને ખરેખર ધન્યવાદ આપવાનું મન થાય ત્યાગ કરે છે ને પોતાના ઘરનું કામ છોડીને ભગવાનને અર્થે શ્રદ્ધા રાખીને ગરમીમાં તાપમાં ગમે તેવી પરિસ્થિતિ કોઈ હોય કે ન હોય એકલા હાથે પેલા કેટલા મોટા મોટા પથરા ખોદીને કાઢ્યા તમે જોયા ને પથરા આપણને ખરેખર તાળીઓથી વધાવવાનું મન થાય આપણા લોયાધામમાં એવા એવા હરિભક્તો છે જેને જોઈને આપણું હૃદય પણ રાજી થાય એટલું નહીં આ પીવળા ઘનશ્યા માર્ગની છાતી ગજ ગજ ફૂલતી હશે હા આ નાવડાના હિરાસેઠ અતિ સુખી હતા પણ સાધુના દાસ થઈને સેવા કરે એના ગામમાં ગામમાંથી હરિભક્તોનો સંઘ મહારાજના દર્શન કરવા આવે મહારાજે સમાધિ કરાવી એ ગામના માણસો સમાધિમાં અક્ષરધામમાં ગયા નાવડા ગામના માણસો હરિભક્તોને સંતોનો ગુણ આવ્યો એટલે સ્વામિયાયણ ભગવાનના દર્શન કરવા આવ્યા મહારાજે સમાધિ કરાવી સમાધિમાં ક્યાં ગયા અક્ષરધામમાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યાં એટલે આને કેમ કે આ માણસો હતો આટલો દિવ્ય લોક અક્ષરધામ અને એ અક્ષરધામમાં મકાન શેનું છે પૂછ્યું મહારાજને આ શેનો મહારાજ કે પેલા નાવડા ગામના હીરાભાઈ શેઠ ખરા ને એ તો મારા અમારા ગામના હા બસ એ જ તમારા ગામના આ એના માટે સ્પેશિયલ મહેલ બનાવીએ છીએ આવડો મોટો મહેલ એના માટે એ તો નીચે પૃથ્વી ઉપર છે તો અહીંયા હા મહારાજ કે એ છે ને બરાબર છ મહિના પછી આ દિવસે એ દેહ છોડી દેવાના છે અને અમારા ધામમાં આવવાના છે તો અમારા ધામમાં આવે એ પેલાને રહેવાની સગવડ અમે કરી મારા દેહ છોડી દેશે હા અમે તમને કહીએ છીએ અક્ષર તમા શું કહે મહારાજ અમે તમને કહીએ છીએ કે તમે તમારા ગામમાં જઈ તમારા ગામના હીરાભાઈ શેઠને કહી દેજો કે હવે છ મહિનાનો ટાઈમ છે અને તમારે રહેવા માટેનું ઘર ઉપર તૈયાર થાય છે એટલે આ લોકોને બહુ માયા કે મોહ રાખતા નહીં ગામના માણસોને અચરજ પણ થયું કુતુહલ પણ થયું પણ ઘણી વાત એવી છે માણસને મગજમાં માઇન્ડ બ્લોવિંગ કહેવાય ને અંગ્રેજીમાં એને મગજમાં હમાય જ નહીં આ વાત એ તો જેને જ્યાં જા હોય એ જ અનુભવી શકે સમાધિ પૂરી થઈને આ લોકો તો આવ્યા ને પાછા બધી વાતો કરીને પાછા ગામ સુધી હે આવું આમ તેમ બધું આચરજ કુતૂહલ કરતાં કરતાં ગામ સુધી આવ્યા ને હીરાભાઈને મળ્યા હીરાભાઈ હીરાભાઈ હા તમારા ભગવાન બહુ જોરદાર હા અમને સીધા અક્ષરધામમાં પહોંચાડે ને પછી બધી વાત કરી ત્યાં અમને આવી રીતે સમાધિમાં બતાવ્યું તમારા માટે ઘર મહેલ તૈયાર થાય છે તમે ભગવાનનું મંદિર કર્યું ને તમે ભગવાનનું ગામમાં મંદિર કર્યું ને એટલા માટે ભગવાન રાજી થઈને તમારા માટે મોટો મહેલ બનાવે છે અને તમને કીધું છે ખાસ ભગવાને તમારા ગામના હીરાભાઈ પહેલા કહી દેજો એટલે કેવાય શું કીધું છે કે બરાબર છ મહિના પછી આ દિવસે આ વારે આ તિથિએ તમે હવે આ લોક છોડી દેવાના છો એટલે મરી જવાના છો એટલે મોહ માયા રાખતા નહીં હતી તો નહીં પણ મહારાજે સાવધાન કરેલા બે દીકરાઓ હતા બેને બોલાવ્યા વીસ હજાર રૂપિયા હતા દીકરાઓને કહ્યું કેમ કે પિતાની છેલ્લી ફરજ દીકરાઓને વેચી દેવું આટલા પૈસા છે આટલી મિલકત છે તમે બે છો શું કરશો દીકરાઓ પણ એવા ડાયા પિતાજી તમારી જે ઈચ્છા એ પ્રમાણે કરો અમારે આની જરૂર નથી ન મારી ઈચ્છા એવી છે આના ચાર ભાગ કરો વીસ હજાર રૂપિયાના ચાર ભાગ કર્યા કેટલા થયા પાંચ પાંચ હજારના ચાર ભાગ થયા છોકરાને થયું ચાર ભાગ કેમ કર્યા હશે હશે બાપુજીની જે ઈચ્છા આ પહેલો ભાગ હું ધામમાં જાઉં પછી ગઢડા આપી દેજો આ બીજો ભાગ હું ધામમાં જાઉં પછી આ બાજુ ધોલેરા મંદિર મહારાજનું કરેલું ગરીબ છે પણ એ મંદિરમાં આ ભાગ ત્યાં આપી દેજો અને આ બે ભાગ એક તારો અને એક તારો પેલા છોકરા કે પિતાજી અમારા નાના મારી ફરજ બેય છે ભગવાનની પણ સેવા કરું તમારી માટે પણ કંઈક મૂકીને જાઓ તમે વિચારો કેવા હરિભક્તો મહારાજના સમયમાં સમર્પણવાળા હશે કેવા હરિભક્તો વડતાલના મંદિર માટે મહારાજે પત્ર લખ્યો વડતાલના મંદિરમાં થોડી તકલીફ કેમ કે મંદિર ચાલે એટલે કંઈક ને કંઈક ખર્ચ જ્યારે ઊભું થતું હોય ત્યારે તો વધારે જરૂર પડે તો પૈસા ખૂટ્યા મહારાજે ચિઠ્ઠી લખી સામંત પટેલને આજે પણ અક્ષર ભુવનમાં સામંત પટેલનો ફોટો છે દર્શન કરજો જેનું નામ લગભગ સત્સંગમાં બહુ જાણતા નથી સામંત પટેલને કાગળ મેળ્યો કે તમારાથી થાય એટલી પૈસાની જોગવાઈ કરજો વડતાલ મંદિરના કામમાં જરૂર છે કડિયાઓનો પગાર ચડી ગયો છે સામંત પટેલે લખ્યું મહારાજે લખ્યું થાય એટલું તો શું સમજવું એને થયું આટલી મોટી મારી જમીન છે કે કામની છે નહીં ભગવાને ખૂબ આપ્યું છે જમીન વેચી દીધી જમીન વેચીને ઘરે આવ્યા ચાર બળદ હતા ચાર બળદની જરૂર નથી આવે જમીન વેચાઈ ગઈ તો આકવાનું નથી તો બળદ વેચી નાખ્યા બહુ સુખી હતા ઘરે આવ્યા તો મોટા મોટા બે મકાન બે મકાન કાઢી નાખ્યું એ પૈસાની સાત પોટલી ગાડામાં ભરી વડતાલ મહારાજને આપવા આવ્યા મહારાજ કે તમે આ કોઈનું ઘર ફાડ્યું કે શું અરે મહારાજ હું તમારો ભગત થઈને આવું કામ કરું આટલા બધા રૂપિયા ક્યાંથી ક્યાંથી નીકળે કોઈના ઘરમાંથી તમે મારે જોગવાઈ થાય એટલે જમીન વેચી દીધી બીજું શું શું વેચ્યું 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 બળદ વેચ્યા ત્રીજું ઘર ભગવાન સ્વામિનારાયણના સત્સંગી ભક્તો ભગવાન સ્વામિનારાયણના સાધુઓ એના જીવન કેવા હતા દસમો ભાગ ભગવાન માટે ન કાઢી શકે વીસમો ભાગ ભગવાન માટે ન કાઢી શકે થોડી સેવા કરે અને માનથી ફૂલાઈ જાય અભિમાનથી ફૂલાઈ જાય એ કઈ સત્સંગીની રીત છે ભગવાનને કોણ ગમે છે એની વાત આવે છે ને એટલે આ વાત કરું છું ત્યાગ અને શ્રદ્ધા જેના જીવનમાં ન દેખાય મહારાજ કહે એ અમને બોલો એ અમને નથી ગમતા એનો અર્થ બીજો શું થાય જેના જીવનમાં ત્યાગ છે અને જેના જીવનમાં શ્રદ્ધા છે એ મહારાજને અતિશય ગમે છે એટલી બધી વાતો કરવાનું મન થાય છે હવે પણ આ ઘડિયાતો એમાં તમારા જેવા હામે બેઠા હોય પછી તો થાકીએ જ નહીં હા ભીખુ દાદા અમારા પરીક્ષિત આશિદ ભગત જો કેવા બેઠા છે હજી વાંચ્યું જ નથી આ પૂરો થઈ ગયા આવતીકાલે તો ઓહાયો જવાના પાછા અમે એટલે આપણે થોડું વાંચી લઈએ ફટોફટ હવે આમાં આગળ શું આવશે કહી દઉં મહારાજને કેવા નથી ગમતા એ સાધુઓના લક્ષણ આમાં બધું આવશે એટલે તમે તમારી રીતે થોડું સમજતા જજો હું એક્સપ્લેન કરવા જઈશ તો પાછું દસાગી જશે રાજાએ બીજા ભેખધારીઓને ઘણા શ્રદ્ધા ભાવથી ચાતુર્માસ કરવા માટે પોતાના નગરમાં રાખ્યા હતા શ્રદ્ધાવાળો હતો ને બધા બહુ ભેગા કરેલા ભેખધારીઓ એટલા બધા અપાર વ્યસની અને ફેલી હતા કે તે ગણતા પાર આવે એમ નહીં એના વ્યસન એટલા બધા હતા તેઓ મંત્રોના અને તંત્રના અભ્યાસી હતા તેમને શુદ્રદેવો ઉપર પ્રેમ હતો બધાના વેશ જુદા જુદા હતા કેટલાક જટાવાળા હતા કેટલાક શિર મુંડાયેલા હતા તેમને ભગવાનના સ્વરૂપનું લેસ માત્ર જ્ઞાન ન હતું સંતોના માર્ગથી બધા ઉલટા ચાલતા હતા કેટલાક નાગા હતા કેટલાક વસ્ત્ર પહેરતા હતા કોઈ જૂના કપડાવાળા હતા કોઈ છેલ બટાવો કોઈક વર્ણાગીયા હતા કોઈ તો સાપના જેવા તમો હતા આ આ આ આ મુક્તાનંદ સ્વામી રૂપે જોતા હતા એ બધું લખાણું છ અને તમે આ બધા પ્રકાર નથી જોયા અમે તો જોયા છે એટલે આમ સાચું જ લાગે અમે એકવાર પરીક્ષા આપી કાશીથી પરીક્ષા એક્ઝામ આપી કાશીથી અમે ગુજરાત આવતા હતા પેલી એક્સપ્રેસ છે ને સિદ્ધિ બનારસથી સુરત આવે છે એક જ ટ્રેન છે બહુ ફેમસ ટ્રેન છે એક જ ટ્રેન છે ઓનલી વન ટ્રેન બીજી કોઈ ટ્રેન છે જ એનું બહુ ફેમસ નામ છે એ ટ્રેનમાં અમે આવતા હતા અને એક સાધુ હતા ટિકિટ વગર ચડી ગયેલા અમે અમે તો એર એર કંડિશનની ટિકિટની બહુ લાંબો રસ્તો અને આપણે પાણી પીએ નહીં એટલે એ એર કંડિશનમાં ચડી ગયેલા પેલો ટીટી આવ્યો અને ટીટી પછી એના બે ચાર કોથળા હતા એટલે ટિકિટ પૂછી અરે ટિકિટ કેસી ઉપર કે ટિકિટ અમારે પાસે તમે નહીં માનો પેલો ટીટી થોડું બોલે ને એનો કાટલો જલીન જે મારવા લાગે ને પેલો સાધુ સાધુ એ પેલા જે બરાબર બ્રહ્મચારી હોય અમે મગજ બગત તો બોલો પેલા ટીટીને બરાબર માર્યો એને બધા માણસો છોડાવવા ભેગા મેં તો આખીથી જ જોઈ લો ત્યારે આ હાચો ના લાગે વળી તેમાં કેટલાક તો ઘણા મોટા તપસ્વી હતા તેઓ બહાર તડકામાં જઈને બેસતા હતા કેટલાક બ્રહ્મચારી હતા તો કેટલાક સન્યાસી હતા એક બહુ મોટા સાધુ બહુ મોટું મંદિર અમે ગયા એટલે અમે વાત કરતા બહુ સરસ મંદિર છે મૂર્તિ બહુ જો સાંભળો આપણે પંદર દિવસમાં એકવાર ભગવાન પાસે જવાનું મંદિરના મહંત પંદર દિવસે એકવાર ભગવાન પાસે જવાનું કે મહારાજ મારું કામ એવું નથી હું દરરોજ તમારી પાસે આવી શકું એટલે તમે પંદર દિવસ મારી પાસે કામ હોય તો આવજો આ મહંતોની વાત કરું છું હા કોઈક હંસ હતા તો કોઈક ઉદાસી હતા કોઈક ભેખધારી કોઈક કાલી કાલી આવું મુખથી બોલતા હતા કોઈક બહુચરાનું નામ બોલતા હતા કોઈક ભૈરવ ભૈરવ બોલતા હતા કોઈક ભવાની અને જોગણીને સંભાળતા હતા કેટલાક મૌન રાખતા હતા કેટલાક બોલતા હતા કોઈક રાત દિવસ આંખોને ખોલતા જ નહીં કોઈક ખાખી હતા કોઈ ઉડદંગા હતા કોઈ અડબંગા હતા કેટલાક શરીર ઉપર રાખ ચડીને સિદ્ધ થયા હતા ઘણા ભાંગ અને ગાંજો પીનારા રંગીલા એકઠા થયા હતા રાજા તેમને મોટા સિદ્ધ માનીને પ્રેમ ભાવથી ઘણી મોટી રસોઈ આપતા હતા રેશમના ગાદલા બનાવીને સિદ્ધોને પાથરવા આપ્યા હતા રાજાનો ભરપૂર ભાવ જોઈને તેઓ અભિમાનથી સિદ્ધાઈની મોટી મોટી વાતો કરતા હતા પાછા રાજા પાસે સિદ્ધાઈની વાતો કરે કે અમે તો જંગલમાં ઊંધા માથે લટકીને તપ કર્યું છે રાજા ક્યાં જોવા જવાનું કંઈ કેમેરાનું પ્રૂફ થોડો માગવાનો છે અને મને તો સાક્ષાત કાલિકા માતા પ્રસન્ન થઈને વરદાન આપ્યું છે લો આ કાંબળી એમની આપેલી છે કાલિકા કીધી હોય કાલિકાંબલ હે રાજા તો બિચારો શ્રદ્ધાવાળો એના બે વખત પગ ધોવે કે આ કંબલવાળા સાધુ છે આવી રીતે મોટી ડીંગ મારતા સીધાયો એ હાકતા નીલકંઠ વાતો કરે નહીં કઈ મહારાજ અંતર્યામી રૂપે જાણે કે આ જબરૂ ચાલે છે ગુરુ છે આશીત ભગત આનું વર્ણન જો કરવું હોય ને આ દંભ પાખંડ એક દોષ બીજા કેટલા દોષને બોલાવે દંભમાંથી પાખંડ પાખમમાંથી અભિમાન અભિમાનમાંથી પછી હાચો એને દબાવાની વૃત્તિ નીલકંઠ સાચા છે રાજાનું થોડું વલણ એના તરફ વધતું જાય છે એને ટાળવા માટે આ સીધો ખોટી બડાઈ કરવા માંડ્યા પોતાની સીધા ખોટી દેખાડવા મળ્યા આ કંબલ છે ને કાલિકાકા દયા હોવા હેલો આ કઈ ઉપર લખ્યું છે આવી બધી મોટી મોટી વાતો જેટલી પછી જેનું જેવું ગજવું પેલી એકવાર શ્રીજી સાંઈ નહોતી વાત કરી કે બાવાજી હતા અને બહુ પછી કોઈ પૂછે કે બાવાજી આપકી હે બેટે આપણે તો મુજબ યાદ નહીં લેકિન જબ ભગવાન રામચંદ્રજી બારાત નીકળી હતી ને તબ મેં મોજુદ થા એટલે ગામના માણસો શ્રદ્ધાવાળા હાથ જોડે ઓહો હો આ કળિયુગ એના પેલા આખો દ્વાપર અને એના પેલા ત્રેતાયુગને ત્યારે રામચંદ્રજી એની જાનમાં હાજર હતા તે લોકો પાછા ભોળા ને ભોટ એને હું કેવું નિર્મલ બાબાની જ વાતો છે આપણા શાસ્ત્રો લખી આખું ગામ બાવાજીથી દરે જેમ કે કરે એ ભાંગ માગે ચલમ માગે ગાંજો માગે બાપા જે માગે કઈ તો ગંગામાં હાડકા પડે તો ચોખ્ખા થઈ જાય આ બાબાજી ભાંગ પીએ તો ભાંગનું કલ્યાણ થઈ જાય આવી અંધશ્રદ્ધા અને ગામમાં વ્રજાનંદ સ્વામી પધાર્યા નાગેરના કોઈ ગામની વાત છે રજાનંદ સ્વામીને ગામના માણસોએ કીધું સ્વામીજી અમારા ગામમાં એક બહુ પાપ પેઠું છે શું આવું છે બાવાજી લોકોના એટલા બધા કુકર્મો કરે છે પાપ કરે છે અને લોકો પાછા ભોળા છે ને એને પૂજે છે ને એના પગ ધોવે છે ને પાણી પીવે છે સ્વામી કે શું કહે એમ કે બસ કોઈ પૂછે એમ કે એની કોઈ એમ કે લાખ વર્ષ ઉંમર કોઈ કે પાંચ લાખ વર્ષ ઉંમર કોઈ કે આટલા લાખ વર્ષ બસ આવું ડીંગ એને ફિટ કરી દીધું રામચંદ્રજીની બારાતમાં હું તો સભા બવા કરે આ સાંજે બધા ભેગા થાય થોડી વાર ભજન ભજન થાય ચાલો જઈએ પણ સ્વામી તમે શું કરશો ત્યાં સ્વામી કર સ્વામી પહોંચ્યા ત્યાં અને મોટી સભા બેઠી હતી અને બહુ મોટી સભા પછી સભા પૂરી થઈ એટલે સ્વામી જાહેરમાં પૂછ્યું કે બાવાજી સાંભળું છે તમારી ઉંમર બહુ મોટી છે તો બાબાજી ધીરે રહી કે હા રામચંદ્રજી કે મેં મેં થા શું કીધું તો વ્રજાનંદ સ્વામી પણ કેવા ચકોર પણ રજાનંદ સ્વામી કે આને પાઠ ભણાવવો પડશે કેમ કે આ આ સીધી રીતે નહીં માને રજાનંદ સ્વામી કે તમે હતા ખરેખર રામચંદ્રજીના લગ્નમાં છત્ર પકડીને તો રામચંદ્રજી છત્ર મેં પકડ્યું હતું મેં તો ક્યાંય તમને જોયા નહીં હવે બાવા શું બોલે શું બોલે બાબાને થયું મારું માથું ભાંગેવા સ્વામીને તો ખાલી ખુલ્લો પાડવો હતો એને સ્વામી આવું કંઈ સીધા દેખાડવા નથી કીધું પેલાને ખુલ્લો પાડવા માટે પણ કહેવાનું શું આવી ડીંગ મારનારા હોય સમાજમાં આવી મોટી મોટી વાતો કરે નીલકંઠ પ્રત્યે રાજાના ભાવને દબાવવા માટે અભિમાનથી ફૂલાતા ફરતા અને એક દિવસ દરરોજ સાંજે થોડું તો દેખાડવું પડે ને રાજા આટલી બધી સેવા કરે બરદાસ્ત કરે સરભરા કરે સાંજે બધા ધ્યાન કરવા બેસી જાય એમાં અચાનક એક દિવસ ભગવાનને થયો આ દંભ ખુલ્લો પાડવો પડશે વરસાદ આવ્યો પવન ફૂંકાયો ઉત્પાદ થયો ગરજના થવા લાગી વીજળી જબૂકવા લાગી મુસળધારાથી વરસાદ વરસાવા લાગ્યો આકાશમાં ગરજના સાથે કડાકા થવા લાગ્યા માનો હમણાં જ આકાશ તૂટી પડશે કેટલા બધા ઢોંગી હતા એ તો ઊભા ઊભી પૂંછડી ભાગવા જ લાગ્યા અમુક થોડા કે પડશે શું થશે આપણે કે મરી થોડા જવાના રાજાએ ચોકી કરી જ છે બધી બેસી રહ્યા સતત વરસીને અપાર રહેલી મંડાણી વરસાદ ચાલુ થયો પછી તો બધા ભાગ્યા રાજા ઉપર અટારીમાં ઉભા જોવે છે બધા ભાગી ગયા પણ એક સાધુ બેઠા છે કોણ હેલી મંડાણી જમીન ઉપર પાણી ઉભરાવા લાગ્યું તે સમયે બહાર વરસાદમાં કોઈ સિદ્ધ બેસી ન રહ્યા એક શ્રીહરી બેસી રહ્યા રાજા સિદ્ધોની સિદ્ધાઈને કાયમ દેખતા મોટી મોટી વાતો સાંભળતા સિદ્ધો પાસે એ વાત એના મનમાં હતી પણ રાજાને આજે જેમ છે એમ સમજાઈ ગયું શ્રીહરિ એક દિવસ અને એક રાત બહાર વરસાદમાં એટલો બધો વરસાદ એક દિવસ અને એક રાત તો પણ રાજા ઉપરથી બેઠા ચારે બાજુ સૈનિકનો પહેરો કરી દીધો પણ પાણી એટલું બધું હતું નખથી શિખા સુધી આખા શરીરમાં અમાપ કીચડ ચડી ગયો પાણીનું પૂર આવે ને એમાં કીચડ આવે ને ભગવાન કીચડથી ઢકાઈ ગયા રાજાને ચિંતા થવા લાગી રાજા દુઃખી દુઃખી થઈ ગયા સવારમાં વહેલા સેવક આવ્યો ત્યારે જ્યાં વરણી બેઠા હતા ત્યાં જોયું કીચડમાં ચારે બાજુ ખોળા ખોળ કરી પણ ક્યાંય દેખાયા નહીં રાજાએ તે સાંભળ્યું અત્યંત દુઃખી થયા વેગથી દોડી આવ્યા શોક કરવા લાગ્યા બીજા ભેખધારીઓ સીધો ખુશ થઈ ગયા કેમ ગયા ઘણો શોર બકોર થયો બધા નગરજનો દોડી આવ્યા કીચડમાં લાગ્યા રાજા રડતા રડતા પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે મુસળાધાર વરસાદ પુષ્કળ પડ્યો પાછો ફરીવાર એમાં કીચડની બધી માટી તણાઈ ગઈ આ ભગવાનની લીલા છે ત્યારે શ્રીહરિ અંદરથી બહાર દેખાયા તે જોઈને રાજાને આનંદ થયો હાસ થઈ બધા સિદ્ધોના મુખ ઝાંખા કાળા પડી ગયા રાજાએ જોઈ લીધું રાજાએ પોતે જઈને બંને હાથોથી શ્રીહરીને તેડી લીધા તરત પાણી ગરમ કરાવ્યું રાજા સેવાની રીત જાણતા હતા તેમણે શ્રીહરીના બધા અંગોને પોતાને હાથે ચોળીને ગરમ પાણીથી નવડાવ્યા રાજાએ શ્રીહરિને શેક કરવા માટે તરત સળગતી સગડી મંગાવી મોટી એક પાટ મંગાવી તેના ઉપર મોટું સારું ગાદલું નંખાવ્યું રાજાએ તેના ઉપર શ્રીહરીને સુવડાવ્યા પછી પોતાના હાથે સારી રીતે શેક કર્યો પોતાના દુપટ્ટાની પોટલી કરી મીણના તેલ સાથે તેને બધા શરીરે લગાવી ઘસી અને ચોળ્યો આવું કર્યું ત્યારે શ્રીહરને કંઈક ચેતના આવી કે વરસાદમાં ઠંડીમાં આખું શરીર થીજી ગયું હોય ને અકડ થઈ ગયું હોય ત્યારે અમૃત સમાન વેણ બોલ્યા હું અહીં ક્યારે આવ્યો આ પાટ કોણ લાવ્યો મને તો તેની કંઈ ખબર જ નથી હું તો વરસાદની હેલીમાં ત્યાં રહી ગયો હતો ખબર હોય તો શા માટે ત્યાં રહે માટે આમાં શું મોટી સિદ્ધા કહેવાય હેન રૂપ અહીંયા જે મોટા સિદ્ધો આવ્યા છે તેની તમે સંભાળ લો મને શરીરમાં કંઈ તકલીફ નથી થયેલ હેલીની પીડા પણ કંઈ જણાતી નથી આમ ભગવાને કહ્યું પેલા સિદ્ધો મોટા છે તમે એની સેવા કરો મને કંઈ તકલીફ નથી શરીરના જે જે ભાગમાં અંગમાં આ ભગવાન જોયું સાચા હોય ને સાચા હોય ને એ ખોટાને પણ સાચી નજરથી જોતા હોય અને ખોટા હોય ને એ સાચા ને પણ ખોટી નજર જે જે ભાગમાં અંગમાં પીડા જ અનુભવાતી હતી ત્યારે તેને જે દેહાધ્યાસી દેહાત્મા માની હોય તે કઈ રીતે સહન કરી શકે હું તો ઠંડીની ઋતુમાં હિમાચલની વચ્ચે શ્રી નરનારાયણના આશ્રમમાં ગયો હતો અને ત્યાં મેં છ માસ પર્યંત તપ કર્યું હતું રાજાએ જ્યારે તે સાંભળ્યું ત્યારે તેને હૃદયમાં ઘણું જ હેત થયું અને બોલ્યા કે આ વર્ણીજ નરનારાયણ છે તે સિવાય આવું વજ્રથી પણ અધિક કઠિન શરીર કોઈનું ન હોઈ શકે કેમ કે આટલી બધી પીડા સહન કરવી નાના શરીરમાં એ તો મરી જ જાય માણસ સહન કરી જ ન શકે સાક્ષાત ભગવાન છે વરણીએ આ શરીરથી મૂસળાધાર વરસાદને અને શિર પર વીજળીને જે સહન કરી છે એ બીજો કોઈ ન કરી શકે રાજાને સત્ય ને અસત્યનો વિવેક થયો રાજાને સમજાણું આ સાચા છે અને આ બધા ખોટા ઢુંગી દંભી પાખંડી સમજાઈ ગયું આવી રીતે ચરિત્ર કરી ભગવાન શ્રીહરિએ ને અસત્યનો વિવેક રાજાને સમજાવ્યો ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પુરમાં વરાહથી બંગાળમાં શિરપુર આવ્યા સિદ્ધવલ્લભ રાજાએ ચાતુર્માસ પર્યંત પોતાને ત્યાં રાખ્યા એ નામે એકત્રીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની